जूनागढ़ बैठक पर कांग्रेस द्वारा धारासभ्य विमल चुड़ासमा ने टिकट आपवामां आवी शके छे। विमल चुड़ासमा पत्नी जलपा चुड़ासमा ने कांग्रेस जूनागढ़ बैठक पर टिकट आपे तेवी पण शक्यता छे। महत्वनुं छे कि जलपा चुड़ासमा चोरवाड नगरपालिकाना प्रमुख छे। आ बैठक पर जीत मेळवा माटे कांग्रेस महिला कोळी उम्मीदवार ने टिकट आपी शके छे। तो विमल चुड़ासमा पत्नी जलपा चुड़ासमा ने मळी शके छे टिकट। जलपा चुड़ासमा चोरवाड नगरपालिकाना प्रमुख छे અને તેમને ટિકિટ ફાળવાય તેવી શક્યતા છે। જૂનાગઢમાં હાલ એ ચર્ચાનો વિષય છે કે કોને ટિકિટ આપશે કોંગ્રેસ। ત્યારે હવે જે ચર્ચાઓ ચાલી રહી છે કે વિમલ ચુડાસમાના પત્ની જલપા ચુડાસમા જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી શકે છે। તો કોંગ્રેસ મહિલા કોળી ઉમેદવારને મેદાને ઉતારી જૂનાગઢમાં રહેલા કોળી મતોને અંકે કરવા પ્રયાસ હાથ ધરશે તેવી પણ શક્યતા છે। પરંતુ હજુ આ જો ને તો ની સ્થિતિ છે। બ્યુરો ચીફ દેવશી બારડ ફોન લાઈન પર જોડાયા છે। દેવશી, જૂનાગઢમાં એ ચર્ચા હતી કે કોને ટિકિટ આપશે વિમલ ચુડાસમાને, વિમલ ચુડાસમાનું પત્તું કપાશે કે કેમ તેની ચર્ચા હતી, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે ચોંકાવનારા કહી શકાય, કઈ રીતે જોઈ શકાય? જી, જૂનાગઢની અંદર કોંગ્રેસ દ્વારા કોળી ઉમેદવારને ટિકિટ આપવાનું લગભગ ફાઇનલ થઈ ચૂક્યું છે। એની અંદર કોળીના નામો ચર્ચાઈ રહ્યા છે। એની અંદર એક નામ એ છે જે અત્યારે આવ્યું છે, એ છે કે વિમલ ચુડાસમાના પત્ની છે જલપાબેન ચુડાસમાને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। જલપાબેન જે છે એ નગરપાલિકા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પણ છે અને સાથે સાથે એ એરિયાની અંદર મહિલાઓ પર પણ થોડા અંશે પ્રભુત્વ ધરાવે છે। આ સંજોગોની અંદર કોંગ્રેસ ગેમ ખેલી રહી છે કે જૂનાગઢની અંદર મહિલાને ટિકિટ આપવાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે, સાથે સાથે આજુબાજુના એરિયાની અંદર પણ ફાયદો થવાની સંભાવના કોંગ્રેસ દેખે જોઈ રહ્યું છે। આ સંજોગોને ધ્યાનમાં રાખીને ત્યાં કોઈ ભાજપના જે મજબૂત કોઈ ઉમેદવાર આવી શકે અથવા તો ત્યાં પણ ભાજપ છે કોળી ઉમેદવારને ઉતરવા માટે કટિબદ્ધ બન્યું છે। આ સંજોગોમાં મહિલા અને કોળી બંનેનું કોમ્બિનેશન ચાલે તો કોંગ્રેસને ફાયદો થાય એવી છે। આ રણનીતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ એક પ્રકારની રણનીતિમાં છેલ્લો બદલાવ લાવ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ત્યાં પૂંજાભાઈનું નામ પણ ચાલી રહ્યું છે કે પૂંજાભાઈ વંશને ટિકિટ આપવામાં આવે, તેઓ પણ કોળી છે, પરંતુ પૂંજાભાઈ વંશ છે ગયા વખતે હારી ચૂક્યા છે, સાથે એનો જે એ મત વિસ્તારમાંથી આવે છે એ ઉના મત વિસ્તાર છે અને ઉના મત વિસ્તાર છે જૂનાગઢ જિલ્લાની અંદર લોકસભા જે સીટ છે એનો છેવાડાનો ભાગ છે। આ સંજોગોમાં જૂનાગઢ અને ખાસ કરીને જે વેરાવળનો ભાગ છે ત્યાં એનું કોમ્યુનિકેશન યોગ્ય રીતે કહી શકાય એવા પ્રકારનું ના પણ હોય એવું પાર્ટી માની રહી છે અને એને ધ્યાનમાં રાખીને જૂનાગઢ નજીકના જે જૂનાગઢ સિટી છે એની નજીકના કોઈ ઉમેદવારને ઉભો રાખો અને મિડલ એવા ઉમેદવારને ઉભો રાખો કે જેનું બંને બાજુ પ્રભુત્વ હોય। તો વિમલ ચુડાસમા છે એ સોમનાથના ધારાસભ્ય પણ છે, સાથે સાથે એરિયાની અંદર યુવા ચહેરો પણ છે। આ સંજોગોમાં તેમના પત્નીને ટિકિટ આપવાથી કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે એવું કોંગ્રેસ અત્યારે જોઈ રહ્યું છે, એને લઈને કોંગ્રેસે અત્યારે મન બનાવ્યું છે। જી બિલકુલ દેવસિંહ, ધન્યવાદ જાણકારી માટે। તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું કે હું કોંગ્રેસનો સૈનિક છું, વિમલ બદનામ કરવા ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે, ભાજપ મને ખોટી રીતે બદનામ કરે છે, ભાજપ મને અને મારા પરિવારને બદનામ કરી રહ્યું છે, કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો હું લોકસભા લડીશ, તેવું વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું છે। મારી કારકિર્દીની શરૂઆત મેં કોંગ્રેસ પક્ષથી ચાલુ કરી છે, આજ દિવસ સુધી ક્યારે પક્ષ પલટો કર્યો નથી, ક્યારે કરવાનો પણ નથી અને હંમેશા કોંગ્રેસ માટે કામ કરતો રહીશ। પણ આ પ્રકારની જે વાતો ફેલાવી રહી છે, કોણ ફેલાવી રહ્યું છે, એની પાછળનો મુખ્ય હેતુ શું માની શકાય આપણે? આ જે વાતો ફેલાવી રહ્યા છે એ ખાસ કરીને મને બદનામ કરવા માટેની વાતો ફેલાવી રહ્યા છે, કારણ કે હું એક જમીન સાથે જોડાયેલો માણસ છું, જમીન સાથે કામ કરવાનો માણસ છે, નાનામાં નાના માણસનું કામ કરું છું અને લોકો સાથે હંમેશા રહીને લોકોની સારી કામગીરી કરું છું, એના માટે થઈને મને બદનામ કરવા માટેની કોશિશ છે। આ ભાજપ પક્ષ દ્વારા મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે। જે જે ધારાસભ્ય જે જોડાના છે એ પોતાના વિચારધારા છે, વિચારધારા મુજબ જે જોડાના છે, કોઈ પોતાને કદ માટે, કોઈ ઓદા માટે જોડાના છે, કોઈ પોતાના સ્વાર્થ માટે જોડાયેલા છે, પણ અમે, હું પોતે તો એક કોંગ્રેસી સૈનિક છું અને હંમેશા પક્ષનું સારું વિચારીને સારું થતું હોય અને લોકોનું સારું થતું હોય એમાં જ હંમેશા મને રસ છે। લોકસભા વિશે હજી પણ મારે કંઈ હાઈકમાન્ડ સાથે કોઈ પણ મને કોઈ કોન્ટેક્ટ થયો નથી કે વાત નથી થઈ,
કઈ પણ હશે તો મીડિયાના માધ્યમથી આપ લોકોને જરૂર જણાવીશ. એ મીડિયાના માધ્યમથી મેં જોયેલું કે મારા ધર્મપત્ની નું પણ નામ આવેલું છે. એ નગરપાલિકાના પ્રમુખ છે જલપા વિમલભાઈ ચુડાસમા, અને મારું નામ પણ અવારનવાર આવતું હોય છે. કારણ કે એ આવવાનું કારણ છે, અમે હંમેશા લોકો સાથે રહીએ છીએ, લોકોના પાયેથી કામ કરીએ છીએ. અમે કારકિર્દી અમારી નગરપાલિકાના સદસ્યથી ચાલુ કરેલી છે અને હંમેશા જમીનારે જોડાયેલા છે. એના માટે થઈને લોકોની વચારે રહી છે અને લોકોની માગણી એવી હોય છે, એના કારણે કદાચ મીડિયમથી માધ્યમથી આવતું હોય છે. ફરીથી કહું છું, હું એક કોંગ્રેસ પાર્ટીનો શિષ્ટ સૈનિક છું. જ્યાં સુધી મને હાઈકમાન્ડ જે કંઈ પણ ચર્ચા ન કરે ત્યાં સુધી હું મીડિયાના માધ્યમથી કંઈ કહેવા નથી માગતો, પણ જ્યારે પણ આવશે ત્યારે સામેથી મીડિયાના માધ્યમથી જે કોઈ સાચી જાણકારી આપીશ. એકસો 182 સીટ જે વિધાનસભાની આવે છે, એ જે હું વિધાનસભામાં આવું છું એ સોમનાથ દાદાની સીટ છે. અને હરેક કોઈ પણ પાર્ટીવાળા હોય છે, ભાજપ પક્ષવાળા પણ ત્યાંથી સોમનાથ દાદાના સાનિધ્યથી તેમની શરૂઆત કરતા હોય છે. અને 11 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે સોમનાથ દાદાની, એટલે એ એના ધારા એ સોમનાથ દાદા એ વિસ્તારના ધારા